આજે ક્યાં ફોન જાય ક્યાં ચાલુ હોય ખબર જ નથી પડતી. તને ખબર છે ક્યાં ગયો? હું મારી પડગણ માંથી ઉઠી આવું તો ને જુઓ ને, આ તપેલી દૂધ થી પૂરી ભરેલી હતી, અત્યારે આમાં આટલું જ દૂધ છે. ઓહો, શું થયું છે સમજાતું નથી. દૂધ નથી, સાફ નથી, કોણ જાણે આ શું થશે હવે. હવે ખબર પડી, કાલ હું તેજલ નું જ કામ લાગે છે. તેજલ, ક્યાં મરી ગઈ? અહિયાં અહિયાં દૂધ ને સાફ કેવડાવીને તે કેવડી મૂક્યો તો કેમ જોઈ ના હોય તો મતી રહ્યાની પૂછડી હમણાં તને બરાબર કરું. હા, આજ પછી આવું કરી છે ને તો હું તને ખાવાનું નહીં આપું અને પાણી પણ નહીં આપું, સમજી? લે, આટલું દૂધ બચ્યું છે એ પી લેજે, વાસણ પણ માંજી આવજે અને કપડા પણ ધોઈ નાખજે, સમજી? હું તારું મામું છું. મામા, હું જ દૂધ પી ગયો હતો. મને હતું કે તું ગુસ્સે થઈશ. ગુસ્સે શા માટે થાઉં? પણ ભૂખ્યા રહેવું પડ્યું ને. શાબાસ બેટી, તને ભૂખ લાગી છે ને? લે આ મીઠાઈ ખા. હું ગઈ જાત ને ખાઈ. મારા ભાઈ ને દઈ, મારા બાપુ ને દઈ, અમને મા. એવું છે યુંબી
મણિઘર ફણિઘર પાછા આવ્યા સુર પર થઈ તહી લાજ રહી ગઈ દીકરી કેરી થઈ ગયો બેનો બેડો લાગે છે હું કે છું. અરે તું ધરતી માટે છો, સ્વર્ગમાં નથી પોગી ગયો, તને સાપ કરડ્યો. તમે મારી જીવ બચાવ્યો? નહીં તો તને કરડીને સાપ થોડી જ મરવા પડે તો કે એનો જીવ બચાવું. કયા શબ્દમાં તમારો પાડ માનો? કોઈ પણ શબ્દમાં મને ચાલશે. તમારો આભાર. બસ મેં તારો જીવ બચાવ્યો ને તે બે શબ્દમાં બતાવ્યો, મોટો કંજૂસ લાગે છે. તમારું નામ? મારું નામ? મારું નામ ધર્મો, મારા બાપનું નામ ભોજો, માનું નામ કમલી ને નાની બહેનનું નામ તેજલ. મેં મારું નામ પૂછ્યું તું. ને મેં આ બધું જ કહી દીધું. હું તારા જેવો કંજૂસ નથી. તારું નામ? રત્ન. માત્ર રત્ન? હું મારા અક્કા ખાનદાનનું નામ બોલી ગયો ને તું આટલું જ બોલ્યો? પેલા તું તો ખરેખર કંજૂસના પેટનો છો. છેવટે તારું પૂરું નામ થામ તો કે. તો સાંભળો, હું રાજકુમારી રત્ના છું, અહીંના મહારાજની દીકરી. રાજકુમારી રત્ના? બેટા મગના, બોલો પાપા છગના, આ તારો જન્મ થયો ને થોડા જ વખતમાં તારી માં મરી ગઈ. કેટલા અફસોસની વાત છે કે મારી માં મરી ગઈ અને બાપા તમે હજી લગ્ન જીવો છો. અરે સાંભળતો ખરો કપાતર, તેજીથી આ ખોડું બાયડી વગર નું છે. અને બાયડી વગર નું ઘર તો સૂનું સૂનું લાગે. ઘરમાં બાઈ નહીં ને ખીલે ગાય નહીં, આ ઘર તો ખાવા ધોળે છે. કેટલા હાટું તો કઉ છું કે તું આ પાડી દે. અરે મારી તો હાથ છે, મેં ના ક્યારે પાડી છે? આ જુઓ નોકર રાખી તો એને દર મહિને પગાર દેવો પડે, એના કરતા પૈણીને બાયડી ઘરમાં લઈ આવીએ ઈ વધારે સસ્તી પડે. અને બાપા નોકર નો તો ઘર તોડીને અથવા નોકરી તોડીને ભાગી જવાનો ડર દે, પણ બાયડી તોડી ઘર તોડીને ભાગી જવાની છે? વાહ દીકરા વાહ, ત્યાં તો મારા મનની વાત કહી દીધી, એટલા માટે તો મેં લગ્ન ની વાત કરી. પણ દીકરા તને ઓરમાન મારે ફાવશે ને? ઓરમાન માં ધક, એટલે તમે મારા માટે માં લઈ આવવાનું વિચારો છો? હા દીકરા, ક્યાં લગ્ન તને માં વગર નો રાખવું? હું તો એમ સમજો કે તમે મને પરણાવવાનો વિચાર કરો છો. પરણાવીશ, જરૂર તને પરણાવીશ, પણ પેલા હું પરણીશ પછી તને પરણાવીશ.
પણ આ ઘરડા ઘોડાને લાલ લગામ ચડાવશે તો ચડાવશે, જરૂર ચડાવશે. આ હું મોટી ઉંમરનો થયો એનો મતલબ એ થયો કે હું ટકાઉ છું, અનુભવી છું અને મારી દુકાન પણ જામેલી છે. અને દીકરા, આજકાલ લોકોને જામેલી દુકાન સાથે જ વેપાર કરવાનો ગમે છે. એટલે એનો અર્થ કે તમારી દુકાન હાલે અને મારી શરૂ જ ન થાય, હું ગલી ગલીમાં ગુલબંકાવલી ગોતતો ફરું. હા, એટલા માટે તો મને સારું દાજે છે કે આજ સુધી માનું સુખ તને નથી મળ્યું. હા, એટલે આ ઉંમરે હવે મને માનું સુખ દેવા હાતું તમે લગ્ન કરો છો એમને, એટલે નામ મારું ને કામ તમારું એમ. દીકરા, આ બાપ ના રાજીપામાં તું રાજી નથી? હા, એ તો ઠીક છે, તમે ગોતો મારા હાટું મારી માં, પણ મારી બાયરી નું તો. હા, એમ કરીએ, તું ગોત તારી હાટું અને હું ગોતું છું મારી હાટું, પછી એક જ માંડવામાં આપણે બંને લગ્ન કરીએ. અત્યારે માંડવો ભલે એક જ રહ્યો પણ વહુ બે ની નોખ નોખી રહેશે. મહારાજ, આપણા સંતાન હવે મોટા થયા છે, એમના લગ્ન માટે આપણે હવે કઈક વિચારવું જોઈએ. હા રાણી. બાપુ, લ્યો આવી ગઈ આપણી દીકરી. તું એકલી કેમ છે? તારી સાથે સૈનિકો મોકલ્યા તને. બાપુ, હું જ રસ્તો ભૂલી ગઈ, પણ હું એકલી ક્યાં છું? મારી સાથે આખી કોણ છે? આને ક્યાં પૂછે છે, આ તો નિરોજની આદત છે. જયારે પણ આ શિકારે જાય છે પોતાની સાથે કંઈક ને કંઈક તો લાવે જ છે. પોપટ, મેના, સસલું અને આજે આને ઉપાડી લાવી છે. ના ના, આને માટે પણ મારે પાંજરું બનાવવું. મારી વાત તો સાંભળો. શું છે બોલ. રસ્તામાં મને તરસ લાગી, હું પાણી પીવા ઉતરી. રત્ના, કરીને બતાવવાની કઈ જરૂર નથી, ફક્ત મોતી જ બોલ ને. ભલે ભલે, હું બેવાન થઈને પડી ગઈ. અને બાપુ, આમને મારો જીવ બચાવ્યો. આજ જો આનો હોત તો હું પાછી ઘેર ના આવત, મારું મરધું આવત. તારો ખૂબ ખૂબ પાર નવજવાન, શું નામ છે? જી ધર્મા, વાદીઓના સરદારનો દીકરો છું. મને ગર્વ છે કે મારા રાજમાં તારા જેવો બહાદુર જવાન છે. તે અમારી લાડકી દીકરીનો જીવ બચાવ્યો છે. લે આ તારું ઇનામ. ના ના મહારાજ, મેં જે કંઈ કર્યું તે મારી ફરજ હતી અને ફરજના ભૂલ ના હોય. રાજકુમારી ઉગરી ગયા એ જ ઘણું છે, મારે બીજું કંઈ જ નથી જોયું. શાબાશ જવાન, આજ જો તે મારી પાસે રાજ પણ માગ્યો હોત તો હું જરૂર આપત. અમારી દીકરી બચી ગઈ તે અમારે માટે ખૂબ જ આનંદનો. કાનજી, આખા ગામમાં નોતરા ફેરવો, પૂનમની રાતે મહેલના આંગણમાં ઉત્સવ થશે, ઉત્સવ. જી મહારાજ, જરૂર આવશું. રાજનું નોતરું હોય ને અમે ના આવીએ? અમને યાદ છે આજે પૂનમની રાત થી. પણ ભાઈ, તારું નામ શું? આમ તો બધા મને લાલથી મગનો કહે છે, પણ આજે રાજનું નોતરું દેવા નીકળો છું ને એટલે કોઈ મગન લાલ કે છે, કોઈ મગન ભાઈ કે છે. લાલ ઓછું, ભાઈ જાજુ, અને પછી માનપાનથી મને ઢોલીએ બેતાડે છે, દૂધ પાય છે. અમે પાય છું ખરું ને? તમે દૂધ પાછું? પણ આજ તો ઘીરે ઘીરે ફરીને એટલું બધું દૂધ પીધું છે, એટલું બધું દૂધ પીધું છે કે ઢક 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 ઢક. બોલો, અમારું ન ભૂલતા. અને તમે ખાસ આવજો ઝીણકાની ઝીણકી. ચલો ચલો, બધા તૈયાર થઈ જાઓ, મજા આવશે. ચલો ચલો, તમારી બધા તૈયારી કરો. અરે હા તેજલ, અમને આવતા જરૂર થશે, તું ઘરનું ધ્યાન રાખજે. હા શું તેજલ નહીં આવે ભાઈ? તેજલ નું ક્યાં શું કામ છે? હું આવું છું ને બાપુ, મારે મેં જોવો છે, કુંવર કુંવરી ભાભી જોવા છે. કુંવર અને કુંવરી બામાં શું જોવાનું છે? એમની માટે કઈ સિંગડા છે? પણ એને પાછા આવવાનું મન છે તો અવાજો ને મળતી. તું ચૂપ કરતી બાવલી, કાલે ઉઠીને એમ કે છે કે રાજકુમાર સાથે લગ્ન કરવા છે. ના ના, તો તું રાજકુમાર એની સાથે લગ્ન કરી લેશે? ચલ 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 ચલ. નાની નાની બાબત મને ધમકાય નહીં. તેજલ, તું નહીં જાય તો હું તો નહીં જાઉં. ને હું નહીં જાઉં. તારે ઉત્સવમાં જવું છે? હા મામા, પાણી ના પાડી છે. તું જરૂર જઈશ તેજલ. લે આ કપડા, હવે તને કોઈ ઓળખી નહીં શકે. પણ તેજલ, તારે મધરાત પહેલા ઘરે આવી જવું પડશે, નહીતર તું પકડાઈ જઈશ. હા મામા, મને ખબર છે.
नट वर नट नागर, ए नट
તારી સાથે લગ્ન કરવા માંગુ છું. સાચું કેમ છે તો લે પકડ મારો હાથ. ગુલાબી, હું તને જયારે જયારે મેલ માં જઉં છું ને ત્યારે મારું હૈયું છે ને ઢાક 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 કરવા માંડે છે. પણ આ વાત આજ સુધી તને કહેતા મને ડર લાગતો હતો. પણ ઈ તો કે તું મારી સાથે શું કામ લગ્ન કરવા માંગે છે? તું તો સાવ મૂરખ છે, એટલું નથી સમજતો. મગના, તું મને બહુ જ ગમે છે, બહુ જ સારો લાગે છે. અને પાછો તો કુંવારો પણ છે. ઈ તો હું જન્મથી જ કુંવારો છું. પણ લગ્ન થયા પછી તું ક્યાં કુંવારો રહેવાનો છે? પણ આજ સુધી હું કોઈના લગ્ન માં ગયો જ નથી. આ મારા બાપ ના લગ્ન માં ગયો હતો. એટલે મારી મને પેટમાં હતો ત્યારે. એટલે એમ કે તું સારો પતિ થઈ શકે છે? એ કેવી રીતે ભલા? એવી રીતે કે તું ઘરનું બધું કામ જાણે છે. રસોઈ કરતા આવડે છે, વાસણ રખતા આવડે છે, કપડા ધોતા આવડે છે. અરે એમ તો હું હંજવારી હોત કાઢી હકું છું ને કુવે થી પાણી હોત ભરી લાવું છું. સાચી, તું મનને કેટલું સારું છે. તો જોજ ને, ત્યારે હું ખસી જઈશ ત્યારે તું મારા પગ દાબી આપીશ ને.
ચીતો દાબી દઈશ, પણ તું થાકી જઈશ ત્યારે તારા પગ જ દુખશે, તારું આખું શરીર નહીં દુખે જો હું તારું આખું શરીર દાબી દઉં. અરે અરે અરે, અમાર નફરતન તે હું રાજકુમારી છું, તે મને કહે કે હવે તો તારા બાપુ પાસે તારા હાથની માંગણી કરવા ત્યારે જ આવીશ જયારે મહારાજ હા પાડશે. તો શું તમે એની સાથે લગ્ન કરવા માંગો છો? એ કેટલો બહાદુર છે, કેટલો રૂપાળો છે. હા, જુવાનીમાં તો ગધેડા રૂપાળા દેખાય. મારો કહેવાનો મતલબ એમ છે કે લગ્ન પછી જે સ્ત્રીએ સુખી થવું હોય એટલે પતિને ગધેડો બનાવવો જરૂરી છે. ને તમને તો પહેલેથી જ ગધેડો બનેલો છે એટલે કે પતિ ઉપર નહીં પડે. સોરી બોલી ગુલાબી, તને દરેક વખતે મશ્કરી પૂજે છે, પણ આમાં આટલા બધા નારાજ ના થયો છે જો આટલો ગુસ્સો નહીં કરવાનો. તમે કહેવાય છે ને કે અહીં લાગ્યું ગધેડાથી તે રાજા કઈ વસ્તુ છે. ઉભી રહે, ઉભી રહે. અરે મારી ખમ્મત છલ્લો, મારી જાન, મારી ગુલાબી ગુલાબી જાન, મારી ચનાચન, ક્યાં ચાલી તું? પાછા આવ્યો મારી સામે? જો મંગલું, મેં તને કેટલી વખત છે તો મારી સામે નહીં આવતો, અને હવે પાછો મારી સામે આવે છે તો તારી બત્રીસી કાઢી તારા હાથમાં આપી. એના કરતા મારી જોડે લગ્ન કરી લે, એટલે હું મારા હાથે જ મારી બત્રીસી કાઢી તારા હાથમાં આપી દઉં. ચનાચન લગન તારી જોડે. અરે જા જા. અરે તું હા પાડ એટલે ગામના બધા કૂતરાઓને ઘાસ ખવડાવી દઉં. ઘાસ? ગામના બધા કૂતરા તારી જેવા ગધેડા છે ને કે જે ઘાસ ખાય. ચનાચન, જાણું છું ગુલાબી કે તારે લગન પેલા મગના ધક ધક જોડે કરવા છે, પરંતુ તને ખબર નથી કે તારા બાપ નું માથું મારા હાથમાં છે. તારા હાથમાં? હા, મોં અને મસૂર ની દાળ. તને ક્યાં ખબર છે કે આજે વર્ષોથી તારા બાપ ની દાઢી અને આ વાળ બે મફત માં કાપું છું, અને મને એને કહ્યું છે કે મારી છોકરીના લગ્ન હું તારી જોડે જ કરીશ. એટલે તું આ પેલા મગના નો વિચાર છોડી દે, એ તો ગધેડો છે, ઉલ્લુ છે, મૂરખ છે, આમાં અક્કલ નથી કઈ. જાય ગઈ જને ગગા. આ એકાએક તારો અવાજ ભાયડા જેવો ક્યાંથી થવા લાગ્યો? અરે ભાયડા નો અવાજ તો ભાયડા જેવો જ હોય ને. સનાતન ના દીકરા સીધી રીતે ભાગ આવી, નહીં તો તારા મગજ ની ઘંટડીઓ વગાડી દઈશ. અત્યારે તો ભાગું છું ભાગ, પણ વખત આવે જો હું તને ના ભગાડું તો મારું નામ સનાતન નહીં. અરે તારો વખત જ નહીં આવે કોઈ દી. રોજ મારો રસ્તો વચ્ચે આવે છે, અને જો તું બહુ ત્રાસી ગઈ છું. ત્રાસી ગઈ છું? તો મારા બાપુ ને મળીને આપણે લગ્ન ની વાત કેમ નથી કરતો? અરે કરી લઈશ, એટલે આ ત્રાસ માંથી છૂટી જાઉં. અરે કરી લઈશ, કરી લઈશ મારી ગુલાબડી. મગના, તારે મારું એક કામ કરવાનું છે. એક જ કામ છે ને? કરી નાખીશ. આ ઝાંઝર ની પહેરનારી ને ગોતવાની છે. કોઈનું ઝાંઝર ખોવાયું હોય એ તો સાંભળ્યું છે, પણ ઝાંઝર છે અને પહેરનારી ખોવાઈ ગઈ હોય એ તો પેલી વાર સાંભળ્યું. કોનું કે આ ઝાંઝર? ભગવાન છે. શું નામ છે એનું? ખબર નથી. કઈ ઠામ ઠેકાણું ખરું? ઠામ ઠેકાણું ખબર હોત તો જાતે ના ગોતી લે. હા હા, કઈ તો એને ગોતવા મારે ભગવાન પાસે જ જવું પડશે. એટલે કે ગામે ગામને શેરીએ શેરીએ તાપ પાડવો પડશે, ધીરે ધીરે હું પડશે કે છે કોઈ આ જાંજર ની પહેરનારી. તારા ઉપર ભરોસો છે એટલે તો તને કહું છું. એ રાજકુમારી છે કે કોણ છે હું કઈ નથી જાણતો, ફક્ત એટલું જાણું છું કે પૂનમ ની રાતે આપણે ત્યાં ઉત્સવમાં આવી વીજળીની જેમ ઝબકી અંતરમાં અજવાળા પાથરીને હાલી ગઈ, અને હવે એના વિના જીવતરમાં અંધારું છે. વાત આટલી બધી આગળ વધી ગઈ છે તો હોમાં પાછો નહીં પડું, પાતાળમાં પહોંચીશ, આકાશમાં ઉડીશ. તો લે આ જાંજર. હા, ઉત્સવમાં રાહ ક્ષમતા એના પગમાંથી પડી ગયું હતું. અને ધાણીએ તું એને ગોતી શકીશ? અરે જરૂર ગોતી પાડીશ. હમણાં જ જાઉં છું અને તરત ગોતીને પાછો આવું છું, જીવતી કે મરેલી. જીવતી નાખ. અરે મગના, તું આ રાજકુમાર ની ગાદી માટે રાજકુમાર કઈ બેઠો છે, અને હું તને ક્યાંથી ગોતું છું? થોડીક વાર પછી ગોતજે, મરીશ. હમણાં હું રાજકાજમાં ખોવાયેલો છું. પણ જરા સાંભળતો થયો, આજે પેલો મને ઘંટી મળ્યો હતો, અને એ મારા બાપુ પાસે જવાનો છે. એ તો રોજ જાય છે તારા બાપની દાઢી બનાવવા, પણ આજે દાઢી બનાવવા નહીં જાય. પછી વાળ કાપવા જવાનો? કાપવા નહીં જાય. આજે મારા અને એના લગ્ન નો દિન નક્કી કરવા જવાનો છે. શું કીધું? તારા લગ્ન? અરે પછી અમારા ગાઈ જાય પછી? અરે હા ના કે, હા ના કે ગુલાબી. હમણાં મારું અહીંયા હાલ બોલીને હેઠો પડી જાય. તમારું શું કરો? તો બીજું કોણ કરે?
પણ તું ક્યાં મારી જોડે લગ્ન કરવા માંગે છે? અરે ભાઈ કરીશ કરીશ, પણ પેલા મારા બાપના તો લગ્ન થઈ જવા દે. ભાઈ નથી થયા, થયા તા થયા તા, પણ પેલા હું તો બીજા લગ્ન ની વાત કરું છું. એમાં થયું એવું કે મારો બાપ નાનો હતો ને, ત્યારે એનો બાપ એટલે કે મારા આદા ગુજરી ગયા, એટલે મારો બાપ મેંડો રોવા, એટલે આડો પડોશના બધા બુધાઓએ ભેગા થઈને આવીને કહ્યું કે એ મગનાના બાપ રોમા, અમે બધા તારા બાપ જ છીએ. પછી પછી થોડોક વખત વીત્યો કે મારા બાપની માં મરી ગઈ, એટલે વળી પાછો એ રોવા માંડ્યા, એટલે આડો પડોશની બધી બુધી બાઈઓએ ભેગી થઈને કહ્યું એ મગનાના બાપ. અરે રડ નહીં, અમે બધી તારી માં જ છીએ. પછી પછી મારી માં એટલે કે મારા બાપની બાયડી મરી ગઈ, તેથી મારા બાપુ બિચારા બહુ રોયા, પણ કોઈ બૈરું એને એમ કહેવા ન આવ્યું કે એ મગનાના બાપ રૂઓમાં મને તમારી બાયડી સમજો. બિચારા એ બહુ વાત જોઈ, પણ કોઈ મારી માં થવા આજ લગી નથી આવ્યું. હવે એ પોતે જ ગોતવા નીકળ્યા છે, જેવું એનું પાકું થશે કે તરત અમારા બે ના એક જ માંડવામાં લગ્ન થશે. માંડવો એક જ, પણ બાયડીઓ બે ની નખ જોખી. એટલે એમ કે જિંદગી ભર તારા બાપને કોઈ નહીં મળે તો શું આપણી જિંદગી પર કુંવારા રહેવું? આપણે તો રહીશું, આપણા છોકરાઓને કુંવારા રહેવું પડશે. જો કહી દઉં છું મગના, તારા બાપના લગ્ન સુધી હું વાત જોવાની નથી. આપણા લગ્નનો જલ્દી ફેસલો કરી ના, નહીં તો હું પેલા ઘેંઘાને પડી જઈશ. હું ઘેંઘાને પડી જઈશ તો પછી હું શું કરીશ? તું કઈ કરવાનો નથી, પણ હું એની પાસે રોજ તારી હજામત કરીશ, સમજો? મારા બાપે મને કેવો ગોટાળામાં નાખી દીધો છે. શું બાપ મળ્યો છે, બાપ રે બાપ. કાંઈ વાંધો નહીં, કાંઈ જા, મોકો મટ્યો કે તરત હું તારો ઘા કાઢી નાખી.